ઘરે જતી રહેવાની છે અને દીકરો એ અમારી પાસે રહેવાનો છે, એને અમારે ઉચ્ચ અભ્યાસ કરાવવો છે. પણ આ દીકરીઓ આજથી 500 વર્ષ પહેલા એક વિદ્વાન બ્રાહ્મણ બોર્ડ ઉપર લખી રહ્યો છે, નારી એક શક્તિ છે, નારી એક વીરાંગના છે, અને એમાંથી એક 16 વર્ષની કન્યા ઊભી થાય. નારી શક્તિ છે નહીં, નારી શક્તિ છે જ, વીરાંગના છે નહીં, વીરાંગના હું. આ નારીની તાકાત છે. એને ચાર દિવાલોના બંધનમાં બાંધવાનું છોડો, એને પણ કઈક એક પંખી આકાશની અંદર ઉડી રહ્યું છે, એને પણ ઉડવાની કલ્પનાઓ છે, એને પણ કઈક કરી બતાવવાની અંદર ખેવના છે. માટે સમાજની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ મળે અને પરિણામ સ્વરૂપે જે બીજા સમાજની દીકરીઓ અત્યારે ઉચ્ચ અભ્યાસ કરી અને કેટકેટલી ઉચ્ચ સ્થાને નોકરી કરી રહી છે, ઉચ્ચ સ્થાને પોતાની સેવા આપી રહી છે, એમ સમાજની દીકરીઓ પણ કઈક એવા કાર્યના માધ્યમથી સમાજના માટે કોઈ એવું કાર્ય કરે. અને એવો જ કંઈક પુરુષાર્થ, એવો જ કંઈક યત્ન એ અમારા આ વાઢેર પરિવારનો છે. આજના શુભ દિવસે ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન હું એમને પાઠવીશ. અંતમાં હર વખત અમારા ભીખુભાઈનો એક સંદેશ હોય છે કે વ્યસન મુક્ત સમાજ બને. આજે ખેદ સાથે કહેવું પડે કે જે રાજપૂત સમાજના તમારા પૂર્વજોના હાથની અંદર તલવારો રહેતી હતી, આજે દુઃખ સાથે કહેવું પડે એના હાથમાં તમાકુ અને બીડી છે, હોકા અને દારૂની બોટલો છે. શા માટે? તમારા પૂર્વજોના બલિદાનને યાદ કરો, એમણે જે તમને આપેલી સંપત્તિ, એમણે જે આપેલા તમને સંસ્કારો, એને યાદ કરો. આપણા હાથની અંદર તમાકુ, બીડી, સિગારેટ, દારૂ કે કોથળી એ શોભે નહીં. માટે આજે જે ખાડા ની અંદર શિલાન્યાસ થયો એમાં સોનું, રૂપું કે ચાંદી એ નાખવાની જરૂર નથી. એકાદો વ્યસન હોય એમાં જઈને પધરાવી દેજો, આ છાત્રાલય અંદર અખંડ તમારું નામ રહેશે. પુનઃ પુનઃ ફરી ફરી જે દાતાઓએ પોતાને પ્રાપ્ત થયેલ સંપત્તિના માધ્યમથી, હું હમણાં જ વિચાર કરી રહ્યો હતો, એક તરફ અષાઢી મેઘ વર્ષા થઈ રહી છે અને અહીં તરફ દાનવીર દાતાઓના માધ્યમથી સંપત્તિની વર્ષા થઈ રહી છે, એ બહુ મોટા ગૌરવની બાબત છે. અને આ જ રીતે સમાજના માટે થઈ આપ સર્વે કાર્યરત રહો, આપ સર્વે દિન પ્રતિદિન સમાજની અંદર આપનું જે કર્તવ્ય છે, આપનું જે સ્થાન છે, એ નિત્ય આપને યાદ રહે. પુનઃ પુનઃ ફરીથી મારી એ જ આપ સૌને ભલામણ છે, ખાસ કરીને આ વિભાગમાં બેઠેલા બહેનોને, કે તમારા ઘરની અંદર નાનું મોટું વ્યસન હોય તો એ વ્યસનોને મુકાવવાની ફરજ એ આ વિભાગને તમે પાડજો, તો જ આપણો સમાજ સુધરશે, તો જ આપણો સમાજ આગળ આવશે. આજના આ શુભ દિવસે મારા દાદાગુરુ અને ભીખુભા બહાદુરસિંહ, ભરતસિંહજી, ઘનશ્યામસિંહજી એમના પણ ગુરુસ્થાને અમે બધા ગુરુભાઈઓ છીએ, એટલે અમારા દાદાગુરુ શાસ્ત્રી સ્વામી તપોમૂર્તિ નારાયણ પ્રસાદ દાસજી સ્વામીના હૃદયપૂર્વકના ખૂબ ખૂબ રૂડા આશીર્વાદની સાથે, મારા ગુરુસ્થાને બિરાજમાન પૂજ્ય ગોવિંદ સ્વામીના હૃદયપૂર્વકના રૂડા આશીર્વાદની સાથે સૌનું સર્વ રીતે કલ્યાણ હો. સર્વે ભવંતુ સુખીના સંતુ, સર્વે ભવંતુ નિરામય સાથે. અસ્તુ, ધન્યવાદ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર કેતી સ્વામીનો. બહુ માનનીય ભાઈઓ, હવે હદ હોય દરેકની સહનશક્તિની, સ્ત્રીઓમાં સહનશક્તિ વધારે હોય. અમારે સમજવું છે, બસ બહુ થયું ભાષણોથી કેટલો વર્ગ. આજે અષાઢી બીજ, નય વરેજી ખૂબ ખૂબ વધાઈએ. કચ્છનું, જાડેજા સમાજનું, હર્ષાપુરા માતાનું નવ વર્ષનો દિવસ છે. આપણા ઉપર માતાજીની અમી વર્ષા રહે એવી આપણે પ્રાર્થના કરી. વધારે સમયે દાતાઓના સન્માનમાં કરી હોય ગમ્યું, બાકી ખાલી ભાષણોમાં હોત તો હું ના કહે કે નહીં. પણ
જેને કંઈ આપ્યું છે એને સમાજ કદર કરે છે. સાફો પહેરાવો, ફુલાર પહેરાવો, પ્રતીક છે. કેટલા રૂપિયામાંથી કેટલા સાફા આવે, ભીખુભાના 2-5 કરોડમાંથી કેટલા સન્માન પત્રો આવે, કેટલા ફુલાર આવે, પ્રતીક છે. સમાજ એપ્રિશિએશન કરે છે. ના, બહુ સારી વાત છે, તમે કરકસર કરીને પણ અમને આ 2 લાખ 5 લાખ 11 હજાર 55 હજાર 50 લાખ જે કહી આવે સારી વાત છે. મને આ યાદ પણ નહોતું કે મેં ક્યારેય જમીન આપી, અને એવું કંઈ યાદ રાખવું પણ નહીં જોઈએ, કારણ કે મારા બાપની નહોતી. સરકારમાં જે તે વખતે જવાબદારી હતી મળે, હા, જેના બાપની હતી એને આ મળી હોત તો સારું હતું. અત્યારે ખાલી એમનેમ પડ્યું છે બધું, કરોડો રૂપિયાની જમીન સમાજ નહીં. જોના રોયલ ફેમિલીને માફ ન કરી શકાય એટલું બધું બેધ્યાન શિક્ષણની બાબતમાં. ઘણી વખત કહું છું, મણિભવન બનાવવામાં સમય મળ્યો, પણ આવા બહેનોના છાત્રાલયો, વિદ્યાર્થીઓના છાત્રાલયો બનાવવા માટે મિલકત ન મળી. ઠીક છે, આપણે આપણા આપણા પ્રેમના વારસદાર છીએ, જેવા છીએ એવા આપણે સૌનું ગૌરવ છે. અહીં ફક્ત આપણા સમાજ નહીં, ગાંધીનગરમાં તો મેં સામેથી બોલાવીને કે આ જમીન લેવો, કંઈક બનાવ. અને પરાણે લેતા હોય એમ જમીન લીધી ને પછી સરકારે ઉઘરાણી કરી કે 10 લાખ રૂપિયા ભરો, ખાલસા થવાની તૈયારી. આ પણ મારા ખ્યાલથી ખાલસા થવામાં હતું એક 2 વખતે. હા, દરબારો તો ના કહેવાય, તો પછી એમ કંઈ થોડું દેવાનું. તો 10 લાખ રૂપિયા સરકારે માગ્યા, વળી મારી પાસે આવ્યા કે આ તો 10 લાખ રૂપિયા ભરવા પડે છે. બધું ભરાવો કે અમે ક્યાંથી ભરીએ. એ વળી એક અધિકારી હતા, એને મેં કીધું, ભાઈ ગમે તે કરીને આ 10 લાખ કરી આપો, બાકી આ જમીન જતી રહેશે. અને પછી એ જમીન એમને મળી. આપણા સમાજને આપી એવું નહીં, આજના પટેલ સમાજ, કડવા પટેલ સમાજ, લેવા પટેલ સમાજ, રબારી સમાજ, કારડિયા સમાજ, મારા સ્ટાફમાં એક નાઈ સમાજનો હતો માણસ, એને આ બધું જોયેલું કે બાપુ શિક્ષણમાં જમીનો આપે છે બધાને, તો મને કહે કે મારા સમાજને જ દો, તને નદી જ ન આવે, પહેલો તું ભાઈ જે જોઈતું હોય તું લીટો કરી દે. એટલે નાઈ સમાજને પણ બાળકો ભણવામાં છે. આ શિક્ષણ છે, કોઈ પણ સમાજમાં બધા ભણતા હોય તો સારી વાત છે. અહીં મેં થોડી વાત બિજરાતભાઈ પ્રતિમણસિંહ પણ બધા બેઠેલા ત્યારે મેં કીધેલું કે આ ભીખુભા પર આધારિત દર વર્ષે નહીં સારું. દરેક 2-5 દીકરીઓને દત્તક લે, અને જેમ ભોજનની તિથિ હોય છે કે ફલાણાભાઈએ જે રકમ મૂકી હોય એના વ્યાજમાંથી આજનું ભોજન, આવો કંઈક રસ્તો કાઢો. એક માણસ જેને જેને ભગવાને સારું આપ્યું છે, એમાં એ સંવિધાન બાપાની મહેરબાની સમજે છે, બહુ સારી વાત છે. ધર્મનો આવો આધાર લઈને એમની એક મર્યાદા હોય, સમાજ કાયમ માટે ફિક્સમાં એવી રકમ મૂકે કે 50-60 લાખ રૂપિયા દર વર્ષે જે દીકરીઓને જમવાના રહેવાના થતા હોય એ વ્યાજમાંથી આવ્યા કરે. કરોડ રૂપિયા વ્યાજમાં તમારે મેળવવા હોય તો મને બહુ હિસાબ ખબર નથી, પણ ઘણા બધા રૂપિયા ફિક્સ મૂકવા પડે. એ ફિક્સ કરકસર કરીને મુકાય, બધાને પ્રોત્સાહન આપીને મુકાય. 10 દીકરીઓ રોજ મારા તરફથી જમશે, લ્યો 1 લાખ રૂપિયા મારું એમાં ડોનેશન ફિક્સમાં મૂકી દો, વ્યાજ આવે એમાંથી તમે જમા દો, આવું કંઈ કરાય. એમ કરતા કરતા આજે નહીં તો 5 વર્ષે પણ તમારા આટલા બધા રૂપિયા જમા થશે. હવે વાત સમાજની, સમાજમાં ક્ષત્રિય સમાજનું અભિમાન, એનું લોહી, એનું ગૌરવ, એનો ઇતિહાસ. હું કહીશ દીકરીઓને કે ઇતિહાસ બહુ વાંચજો, આત્મકથા વાંચજો લોકો. અને ઇતિહાસ વાંચશો તો તમને ખબર પડશે કે આવો ઇતિહાસ હતો. રાણા પ્રતાપની સિરિયલ આવે છે એ પણ જોજો. એક બહેને જોઈને મને કીધું કે આ રાણા ઉદયસિંહજીને 3 પત્નીઓ હતી. મેં કીધું 3નો તો સવાલ જ ના હોય, 3નો મતલબ નહીં આવ્યું તો 300-300નું કોઈ કલ્પના બહારનું હોય છે અમારું, કે 3 પત્નીઓ હતી, બહુ નવાઈ લાગી એમને. આ ઇતિહાસ જે છે આપણો જે તે વખતનો, એ સમજીએ અને એમાં જે કંઈ બની હોય એને ન રહે એનો વિચાર કરી. દાખલા તરીકે ભણવામાં તો હાથમાં તલવાર અને એની તાકાતમાં જેને ગૌરવ હોય એ પેન લઈને એનું ગૌરવ ન અનુભવે.
આજે તો પેન પણ આઉટડેટ થઈ ગઈ છે. આજે લેપટોપ, કમ્પ્યુટર, મોબાઈલ બાકીના અનેક પ્રકારો વધી ગયા છે. પરંતુ આપણે ભણીને શું કરવું છે? આપણા હાથની તાકાત એ આપણું ભણતર. અને આબરૂ જો આજે તમે આઝાદી પહેલાં આઝાદી પછી આબરૂ, હું અમદાવાદમાં હું ઘણા ઠેકાણે કહું છું, તમને કહું છું, હું નાઈ સમાજની હજામ સમાજની બોર્ડિંગમાં રહીને મારી બીએની ડિગ્રી મેળવી હતી, નાઈ સમાજની હોસ્ટેલમાં, અને આપણા સમાજની એક હોસ્ટેલ ભાડે હાલતી હતી, વાસણા ખોજા ભઠ્ઠા પાલડી, હું ત્યાં ગયો તો સાંજે રોટલા તો જોઈએ એટલે ઘઉં લઈને એનો આટો બનાવવા માટે બાજુમાં જે ઘંટી હતી હું એની પાસે ગયો, લ્યો આ 10 કિલો ધરવાનું છે, ત્યાંથી આવશ ક્ષત્રિય સમાજની બોર્ડિંગમાં. 2 વર્ષનું બિલ બાકી છે તમારું, આ આટો ધરવાનું હું કરું છું ને, 2 વર્ષનું એ લઈ આવો ને પછી આ લઈ જાઓ. 2 વર્ષ સુધી ઓલા બિચારાએ જે ઘઉંનો લોટ ભરી દીધેલું બધા, એને આ આપણી હાલત આપણું બાજુમાં દરબાર હોય તો કોઈ ભાડે મકાન ના આપે, કોઈ રહેવા ના જાય, એની વેલ્યુ ઓછી થઈ જાય, એમને ભાડે ના અપાય, ઇનકેસ કોઈ પૂછી ગયા કોઈ બીજું રહેવા ના આપે. મને કોક તો સમજાવે કે આપણે જે છીએ એ સમાજ એટલી બધી ચીડ સમાજ ને બીજા સમાજ ને કેમ છે કે આ આવા છે? આ શું આપણા એવા સંસ્કાર હતા? પીવું એ લખી આપ્યું છે, બકરા ખાવા મરઘા ખાવા એ બહુ જરૂરી છે, આ દાદાગીરી કરવી એ જરૂરી છે, રિવોલ્વરનો પિસ્તો નહીં તો મોબાઈલ પિસ્તોની જગ્યાએ આડો રાખી વટબંધ કરવો, આ કોઈ આ માનસિકતા, આ ટાઈટ કમ્પાર્ટમેન્ટ, રાજપૂત શબ્દનું એક ગૌરવ, એના ગુણ અને અવગુણ, દોષ અને એના ફાયદા અને નુકસાન જે આપણે કહીએ એમાં ફાયદા માટે કોશિશ કરવી જોઈએ, જો અવગુણ હોય તો દૂર કરવા બીજા આગેવાનોએ કોશિશ કરવી જોઈએ. કોઈ કામ હોય દરબારના દીકરાને હોપી દો તો છરી લઈને જશે અને મકાન ખાલી કરાવશે. કોલેજમાં છોકરાઓ પેનલ બનાવે જીએસ બનવાની, એમાં છરીઓ લઈને જાય, દરબારની પેનલ છે એટલે છરી વાળી હોય તો બિનરીપ થાય, છરી બિનરીપ થાય, તમે નહીં બિનરીપ, ઓલું હિંસક તત્વ કે આ ભલું પૂછવું આમનું, એમને વિશ્વાસ નથી કે આ નહીં પણ મારે મારી પણ નાખે, અને એમને 5-10 વાર જવું હોય તો કંઈ બહુ સવાલ નથી, જયરાજભાઈએ કીધું એમાં હું. એટલે આ તો આ બધું છે, એને આપણે એ સમજવાનું છે કે આજે 2013-14 ઉપર તૈયારી એ વખતે ક્યાં જવાનું છે, કોણ હાથ પકડશે? જામનગરમાં બીજા ઉદ્યોગો આવ્યા અને જમીનો ગઈ, એના લીધે ક્યાંક જમીનો આપણી ગઈ હશે ને 2 પૈસા આવ્યા હશે, એને તમે સારી રીતે વાપર્યા એ સારી વાત છે. તમે પોતાનું ક્રિએશન, તમે ફેક્ટરી કરી, તમે નવું ઉત્પાદન કર્યું, તમે ધંધો કર્યો જેમાં 5-10 કરોડ રૂપિયા રોકીને એનું આયોજન કરીને, ના ઓલા પૈસા આવીને એનું ગોળ સર્કલ થઈને આપણે 2 પૈસા આવવાના બધા, એમાંથી જાતે ધંધો કરીને જો આગળ વધીએ તો બહુ સારું. એક પ્લેટફોર્મ મૂકવા માટે બરાબર જ પગ મૂકવા માટે, પણ પછી જાતે પોતાનું ઉત્પાદન, પોતાનું ક્રિએશન, અને એ ક્રિએશનમાં બીજા સમાજનું જોઈને શીખાય. આજે બાકીનો સમાજ ભૂતકેને ભૂસકે આગળ વધી રહ્યો છે, કોઈ આપણો હાથ નહીં ચાલે. સૌથી વધારે સમાજની અંદર અંદરની હરીફાઈ હોય તો આ સમાજમાં, બીજા સમાજમાં નથી. આ ઈર્ષા નથી, આ ઈર્ષા આજે પણ છે. તમે બાકીના સમાજ પાસે બેલેન્સ જુઓ, કડવા પટેલ સમાજ પાસે 1,000 કરોડ કે 2,000 કરોડ રૂપિયાનું ફિક્સ ડિપોઝિટ, હું 2,000 કરોડ તો ઓછા કહું છું, 2,000 કરોડ રૂપિયા ફિક્સ, નવા દીકરા દીકરીઓને આઈએએસ, આઈપીએસ, યુપીએસસી, જીપીએસસી પરીક્ષા કેમ આપવી, એનું કોચિંગ. હમણાં ભીખુભાઈ કહેતા કે વાલીઓને બોલાવે તો વાલીઓ આવે નહીં, વાલીઓને ખબર છે કે દીકરા દીકરીઓને આવું કોચિંગ અપાય કે તમારે ગ્રેજ્યુએટ થયા પછી જીપીએસસી યા યુપીએસસીમાં આઈએએસ, આઈપીએસ, આઈએફએસ, કોણ ધ્યાન રાખશે આ બધું? ક્યાં છે રૂપિયા?
બીજુપાના દીકરા દીકરી કુંવારા છે, દર વર્ષે 50-60 લાખ રૂપિયા આમાં નાખેશ, કોક તો મને સમજાવે. આપણે જે હોય એની સમજણ ક્યાંથી લાવી? એક માણસમાં સમજણ આવી, એમના લીધે સમજણનો ચેપ લાગ્યો, બીજા બધાને આ એમ કરતા કરતા તમે સારું ભંડોળ આજે ભેગું કર. સત્સંગની અસર, સોબતની અસર આ પૂરતું નથી. એ પૂરતું કરવા માટે તમે જે છો એ આવતીકાલની ભવિ પેઢી, એ પેઢી આ દિશામાં વિચાર કરે કે કાલે અમારે બાકીના સમાજની હરીફાઈમાં આગળ ચાલવાનું છે. મેરિટ છે, ભગવાને આપણે લાયકાત આપી છે, એના આધારે આપણે ભેગા થઈને આ પ્રમાણે આગળ ચાલીએ તો ખૂબ આવતીકાલ માતાજીના આશીર્વાદ રહેશે. સરસ મજાનું છાત્રાલયનું આજે ખાતમુહૂર્ત પણ થયું અને ઉદ્ઘાટન પણ થયું. હું ઈચ્છું કે એકાદ વર્ષમાં નવું મકાન પણ સાકાર થશે અને આ રીતે હું સારી પ્રગતિમાં શિક્ષણ જેની ભૂખ લાગી છે એ ભૂખ તમે એની પૂર્તિ કરો છો એ સમાજના બધા આગેવાનોનો હું આભાર માનું છું સામાજિક માણસ તરીકે. અને ખૂબ માતાજી નવા વર્ષે તમને શક્તિ આપે, ભક્તિ આપે, સારું શિક્ષણ આપે, સારા નાગરિક, હું દીકરો કે દીકરી એક સારા માણસ તરીકે વાત વ્યવહાર કરીશ અને બીજા સમાજને પણ હું બતાવીશ કે હું કંઈક છું અને તમે જે માનો છો હું નહીં, એક સારા માણસ તરીકેની આપણી છાપ સારી રહે અને બાકીનો સમાજ માનવી લાગણીએ જુએ છે, વધારે માનતી જુએ, સાચો ગૌરવ માને આપણને આપણા સંબંધથી અને અભિમાન થાય મારા મારા દરબારા મારા મિત્ર છે, દરબારા મારા પડોશી છે, કોઈ વાંધો નહીં અમે છીએ, આવું એને થાય એવું વ્યવહાર કરી દે લાભાકારે પણ આપણી પ્રતિષ્ઠા પુત્ર સરસ મજાની પ્રાપ્ત થાય એ શબ્દો સાથે આપ સૌને ફરી નવા વર્ષની શુભેચ્છાઓ. જય માતાજી, જય ખૂબ ખૂબ બાપુનો ઘણા કાર્યક્રમમાં વ્યસ્ત હોય. જીતેન્દ્રસિંહ જાડેજા કાના છીકારી એમના સ્વર્ગસ્થ બેન ગીતાબાની સ્મરણાર્થે તિથિ ભોજન માટે 99,999 રૂપિયા જાહેર કરે છે, તો બાપુના હાથે જ એમને આપણે સન્માનિત કરશું. ખૂબ ખૂબ આભાર શ્રી હિતુભા જાડેજાનો, સ્વ ચંદુભા નોગુભા જાડેજા સૌ પધારેલા છે, સમાજના વડીલો જરૂભા રાઠોડ ને બધા એ બાપુને એક પાઘડી પહેરાવીને સન્માનિત કરશે. બાપુ આવી જાય. અત્રે નવલસિંહ મુળુભા જાડેજા વડ પાચસરા તરફથી 11,000 રૂપિયાનું યોગદાન મળે છે. આજે આભાર વિધિ કરે છે, ત્યારબાદ આપણે સૌ સાથે ભોજન લઈને છૂટા પડશું. બધાય બેસી જાઓ, આભાર વિધિ થઈ જાય ત્યારબાદ આપણે બધા સાથે ભોજન માટે જશું. બધાય બેસી જાય. અમદાવાદના ખાસ શોભાયાત્રાના દિવસે આપણે જામનગર જિલ્લામાં બાપુએ સમય આપ્યો અને આ જમીન જેની 60 વર્ષો પહેલા આપણે મળી હતી, તો એમનો હું ખાસ આભાર માનતા આનંદ અનુભવું છું કે શંકરસિંહ બાપુએ જે આજે આપણા વર્ષો પહેલાં આપણે જમીન આપી હતી અને આજે ખાસ દિવસ હોય અમદાવાદ કોઈ છોડી ન શકે, અગ્રોજી વિશેષ આભાર માનું છું. એવા જ આજના ત્રણેય કાર્યક્રમમાં પૂજ્ય સંતો સ્વામિનારાયણ ના ગોવિંદ સ્વામી તથા કેપી સ્વામીનો રાજપૂત સેવા સમાજ વતી અંતઃકરણથી આભાર માનું છું. એવા જ કચ્છ રાજપૂત સમાજના પ્રમુખ શ્રી રાઠોડ બાપુ રાજપૂત સેવા સમાજના આમંત્રણને માન આપી અને આજના એમના નવા વર્ષના દિવસે જામનગર પધાર્યા એમનો હું ખાસ આભાર માનું છું. વિશેષ ધારાસભ્ય શ્રી પ્રભુભા જનરલ મહિપતસિંહ સાહેબ અને આજના સમારંભના અધ્યક્ષ અને પૂર્વ પ્રમુખ શ્રી વિજરાજસિંહ, પૂર્વ ઉપપ્રમુખ શ્રી નવલસિંહ તથા અમારી કારોબારીની ટીમ અને ખાસ આભાર ગામડે ગામ કન્યા કેળવણીનો જે જામનગર રાજપૂત સમાજે યજ્ઞ ઉપાડ્યો છે એમાં કન્યાઓના વાલીનો આભાર માનીશ. આગાખાનભાઈ ભાંકે સંદેશો દેનો કે શક્તિસિંહભાઈ ચૂંટાઈ ઉઠ્યા, વિરોધ પક્ષના નેતા બની અને જેકડો ભાજપ જો ધારાસભ્ય ન કરે એનથી સવાયો કામ કરી અને પાંજા જેકો પ્રશ્ન આવી એ ઉકેલ લેતા અને પાંચ એકે સુણેલા કરી આતો રહ્યો એડા શક્તિસિંહભાઈ કે પાંજા વિસ્તારના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા એડા શક્તિસિંહભાઈ કે વિનંતી કહ્યા કે પાંકે સપોર્ટ દીધા. કોંગ્રેસ કોંગ્રેસ શક્તિસિંહ તું આગે પડો, શક્તિસિંહ તું આગે પડો. હું મારી વાતની શરૂઆત કરું એ પહેલા વિંજાણની આ ભૂમિને નમન કરું છું, કારણ કે આ ભૂમિ એ છે
કે જે ભૂમિમાં કચ્છ મુક્તિ એવા ધર્મગુરુ કે જેને હિન્દુ મુસ્લિમ બધા જ ખૂબ આદર ભાવ અને પ્રેમથી જોવે છે એવા હાજી અહેમદ શાહ બાવાની જન્મભૂમિ આ એક ને એક પાક કચ્છ મુક્તિની જન્મભૂમિને નમન છે. આ એ ભૂમિ છે જ્યાં વીર લખાજી એક સરસેનાપતિ ખૂબ મોટા યુદ્ધનું જે ઇતિહાસમાં સ્થાન છે એ યુદ્ધના સરસેનાપતિ વીર લખાજી આ વિંછાણની ભૂમિમાં જન્મેલા હતા. એક મહાન વીર યોદ્ધાને પણ આ જન્મે ભૂમિએ અહીં આની આ ભૂમિએ જન્મ આપ્યો અને આ જ ભૂમિમાં એક ધર્મના પ્રચારક મુક્તિ કચ્છ મુક્તિ એ પણ અહીંથી પેદા થાય અહીંથી જન્મ થાય એમાં એ ભૂમિની મહાનતા છે. અહીં ઉપસ્થિત એક ઓલિયા ફકીર પીર નેક પાક ઇન્સાન મોરબી શ્રી આગા ખાન બાપુ, અમારા કોંગ્રેસના પીઢ આગેવાન કાર્ય